જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું શાહી પનીર, એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ, ને એટલું ટેસ્ટી બનશે કે તમે પરાઠાને રોટલી વગર પણ એમનેમ ખાઈ જશો, અને જ્યારે પણ બનાવશો ત્યારે તમને આ ઓછું પડશે, કેમ કે ઘરમાં બધા માંગી માંગીને ખાશે, એટલું ટેસ્ટી છે અને બનાવવાનું બહુ જ ઇઝી છે. સો બનાવવાનું શરૂ કરીએ. વિશે ઇલાયચી, બદામ, કાંદા, આદુ, લીલા મરચા, લસણ અને કાજુ, અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધું મેજરમેન્ટ લખેલું છે. હવે એક પેનમાં થોડું તેલ ગરમ કરશું. હવે એમાં લઈશું ઇલાયચી 3-4, અને ઇલાયચીને સાણસીથી દબાવીને નાખવાની, એટલે દાણા છૂટા પડશે, એની ફ્લેવર સરસ આવશે. લસણ, આદુ, લીલા મરચા, કાંદા, બદામ 5-6 અને 8-10 કાજુ. હવે આને આપણે 2 મિનિટ સોટે કરશું. આ પેસ્ટ એટલી રિચ અને ક્રીમી બનશે જેનાથી આ શાક બહુ જ ફાઇન, એટલે જ એનું નામ શાહી પનીર આપ્યું છે. બહુ જ ટેસ્ટી શાક બનશે. સો 2 મિનિટ આપણે આને સોટે કરશું. 2 મિનિટ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરવાનો છે. હવે આને આપણે ઠંડુ થવા દઈશું, ને ઠંડુ થઈ જાય એટલે આપણે આની મિક્સર ગ્રાઇન્ડરમાં એકદમ સ્મૂધ આની પેસ્ટ બનાવવાની છે. ફ્રેન્ડ્સ, તમે સ્ટેપ બાય સ્ટેપ જો આને ફોલો કરશો તો તમે બહુ જ સરસ તમારું આ શાક બનશે. હવે આપણે આની પેસ્ટ એકદમ સ્મૂધ બનાવવાની છે. હવે સેમ પેનમાં આપણે લઈશું તેલ. તેલ ગરમ થાય એટલે એમાં આપણે લઈશું જીરું, તજ, લવિંગ અને થોડા તેજપત્તા. હવે આને આપણે તતડવા દેવાનું છે. સો એકવાર તતડી જાય એટલે હવે આપણે જે પેસ્ટ બનાવી હતી એ અંદર આપણે એડ કરશું. સો તમે સ્ટેપ બાય સ્ટેપ આ ફોલો કરજો, બહુ જ ઇઝી છે અને રિઝલ્ટ એનું બેસ્ટ આવશે. હવે 2-3 મિનિટ આપણે પેસ્ટને કૂક કરવાની છે, એટલે બરાબર અંતર ફ્લેવર બેસી જાય અને કાંદા લસણ બરાબર કૂક થઈ જાય, ને એની ફ્લેવર બહુ જ સરસ આવે છે. હવે ધીરે ધીરે તમે જોઈ શકશો કે તેલ છૂટું પડી રહ્યું છે. સો આપણી પેસ્ટ બરાબર કૂક થઈ ગઈ છે. હવે આપણે અંદર એડ કરશું મસાલા. મસાલામાં આપણે એડ કરશું હળદર, લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લેજો, ધાણા જીરું અને ઘરનું તાજું શેકેલું જીરાનો પાવડર. એની ફ્લેવર પણ બહુ જ સરસ આવશે ઘરના શેકેલા જીરાના પાવડરની. ને હિંગ અને કસૂરી મેથી. કસૂરી મેથી આમાં મસ્ટ છે, ભૂલતા નહીં. હવે આપણે એકવાર ધીમા ગેસ પર બધા સ્પાઇસીસ થોડી સેકન્ડ માટે મિક્સ કરશું. વધારે કૂક કરવાના નથી, ખાલી થોડી સેકન્ડ માટે, નહીં તો તમારા મસાલા બળી જશે. હવે ફ્યુ સેકન્ડ્સ પછી આપણે અંદર એડ કરશું ટામેટાની પેસ્ટ. અહીંયા મેં 2 મોટા ટામેટાની પેસ્ટ લીધી છે. જો તમારી પાસે મોટા ટામેટા ન હોય તો તમે 3 કે 4 મીડિયમ સાઇઝના ટામેટા લેજો. સો 2 મિનિટ હવે આને ટામેટાની પેસ્ટને પણ આપણે કૂક કરશું, અને પછી અંદર એડ કરશું મીઠું. હવે એકવાર મીઠું એડ કરી કાઢીએ અને બરાબર મિક્સ થઈ જાય એટલે હવે આપણે અંદર એડ કરશું દહીં. ને દહીં તાજું લેવાનું છે, જરી પણ ખાટું લેતા નહીં. સો તાજું અને થીક દહીં લેવાનું છે. ને દહીં નાખ્યા પછી કન્ટિન્યુઅસ અગેન આને પણ 2 મિનિટ આપણે કૂક કરશું લો ટુ મીડિયમ ફ્લેમ પર. ને કન્ટિન્યુઅસલી હલાવજો, નહીં તો દહીં અંદર ફાટી જાય છે. સો કન્ટિન્યુઅસલી હલાવવાનું ભૂલતા નહીં. હવે દહીં નાખ્યા પછી 2 મિનિટ કૂક કરી કાઢ્યું એટલે હવે આપણે અંદર એડ કરશું પાણી. ને પાણી બહુ નહીં નાખતા, થોડુંક જ નાખજો, કેમ કે આ ગ્રેવી થીક સારી લાગે છે. સો એ પ્રમાણે તમે પાણી એડજસ્ટ કરજો. પાણી નાખ્યા પછી એકવાર બરાબર હલાવી લઈએ. સો એટલી આપણી રીચ અહીંયા ગ્રેવી તૈયાર છે. હવે એક ઉકળો આવી જાય એટલે આપણે અંદર એડ કરશું મધ. સો એક ઉકળો ખાલી લેવા દેવાનો છે પહેલા, પછી મધ નાખવાનું છે. હવે લઈશું 1 ટીસ્પૂન મધ. આ એટલી રીચ ગ્રેવી બને છે
કે તમને વારે ઘડી આ બનાવવાનું મન થશે. હવે એડ કરશું ફ્રેશ ક્રીમ. બધું બરાબર મિક્સ કરી લઈએ. તમે બહાર રેસ્ટોરન્ટનું શાક ભૂલી જશો એટલું ટેસ્ટી આ બનશે. હવે એડ કરશું પનીર. અહીંયા મેં પનીર કાપીને નાખ્યા છે. જો તમને પનીર એમને પ્લેન આ રીતે ન નાખવા હોય તો તમે શેલો ફ્રાય કરીને પણ નાખી શકો છો, પણ આ રીતે પણ બહુ જ ટેસ્ટી લાગે છે. હવે પનીર નાખી લીધા પછી ફાઇનલી આપણે નાખવાનો છે ગરમ મસાલો. સો ગરમ મસાલો હંમેશા એન્ડમાં જ નાખવાનો. હવે આપણે આમાં એક ઉકળો આવવા દેવાનો છે, અને જ્યારે પણ આ ઉકળે છે ત્યારે એટલી સરસ સુગંધ આવે છે ફ્રેન્ડ્સ, તમને તરત ખાવાનું મન થઈ જશે અને ગેરંટીથી તમે આ પાછું બનાવશો. હવે આ તમે જોઈ શકો છો ઉકળો આવી ગયો છે ને. જ્યારે ઉકળો આવી જાય એટલે ગેસ બંધ કરી દેવાનો. સો અહીંયા આપણું ડિલિશિયસ શાહી પનીર તૈયાર છે, એકદમ સ્પાઇસી, ટેંગી, સાર અને સ્વીટ. તમને બધા ફ્લેવર્સ આમાં મળી રહેશે. અને જ્યારે સર્વ કરો ત્યારે ઉપર કાજુના આ રીતે કટકા નાખો. સો પરફેક્ટ શાહી પનીર લાગશે. આ એકદમ ફ્લેવરફુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક સ્ટેપ બાય સ્ટેપ તમે કરશો તો જરી પણ ટાઈમ નથી લાગતો ને બહુ જ ટેસ્ટી બને છે. સો ફ્રેન્ડ્સ, તમે પણ બનાવો, અને જો રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો રેસીપી કેવી લાગી, ને ન ગમી હોય તો પણ કહેજો. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.